2019 ની લોકસભાની ચૂંટણી માટે નવસારી લોકસભા બેઠક માટે જ્યારે ઉમેદવારો નક્કી થઈ ગયા છે ત્યારે આપણે નવસારીની મહિલાઓ સાથે વાત કરીશું કે કયા પ્રકારની એમની માંગો છે અને કયા મુદ્દાઓને લઈને તેઓ મતદાન કરશે. જી તમે જણાવો એવા કયા મુદ્દાઓને લઈને તમે મતદાન કરશો? મુદ્દામાં તો અત્યારની સરકાર સરસ કામ કરે છે એટલે આમ તો કશું કરવા જેવું છે નહીં બાકી, પણ તો બી અમારા મુદ્દાઓમાં એમ કે સ્ત્રીઓને રક્ષણ મળે, પછી અત્યારે એ લોકોને વ્યવસાયિક રીતે બી આગળ નીકળી શકે એ માટેની તકો પૂરી પાડવામાં આવે એવું અમે ઈચ્છીએ છીએ. સ્ત્રીઓને વ્યવસાયિક રીતે તક, આપ શું માનો છો કયા પ્રકારનું એવી કામગીરી સરકારે હજી કરવાની બાકી છે નવસારી માટે? મોદી સરકાર માટે આમ તો કંઈ કહેવા જેવું રહ્યું જ નથી અને હજી પણ એવી ઈચ્છા રાખીએ કે બીજા 5 વર્ષ પણ મોદી સરકાર જો રહે તો જે આપણો કાશ્મીરનો જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન આવી શકે અને આપણા જે શહીદોને જે શ્રદ્ધાંજલિ વગર એને કારણ વગર બધું ખરાબી થાય છે એ બચી શકે એમાંથી. જે કાશ્મીરનો પ્રશ્ન છે, સ્થાનિક એવા કયા પ્રશ્નો છે જેને લઈને તમે મતદાન કરશો, એવી કઈ જરૂરિયાતો છે સ્થાનિક લેવલે? આ નવસારીમાં જ્યાં ને ત્યાં બધા ઢોરો રખડતા હોય છે અને ઘણું નુકસાન થાય છે, ઘણી સ્ત્રીઓને બી પડી જવાની બીક લાગે, એકલા નીકળવાની બીક લાગે, જ્યાં ને ત્યાં ટોળાને ટોળા બધા હોય છે તેનું જરા રખડતા ઢોરોને લઈને પ્રશ્ન. તમે શું માનો છો એવા કયા મતદાન કરશો એવા કયા પ્રશ્નોને લઈને? મતદાનમાં તો એવું કે સારા વ્યક્તિ આવે તો આ રેપ કેસને બધા જે બને છે તે થોડા ઓછા થાય એમ. રેપ કેસને એવું બને છે, તમે શું માનો છો કે કયા એવા મુદ્દાઓ છે જે નવસારીમાં હજુ સોલ્વ કરવાના બાકી છે સરકાર દ્વારા? એમ તો ભાજપ સરકાર બધી રીતે સારી છે પણ એમણે હજુ એમ એમ કહ્યું કે સ્ત્રીઓ માટે, સ્ત્રીના ઉત્થાન માટે કઈ પગલાં લેવા જોઈએ, એમને રોજગાર મળે, સારી રીતે પગભર થઈ શકે ફેમિલીમાં એવું કરવું જોઈએ અને જે રેપ બને છે નાની બાળકીઓ માટે સાથે બધું બને છે તો તે બધું કૃત્ય નહીં બનવું જોઈએ. તમે શું માનો છો કયા મુદ્દાઓને લઈને તમે મતદાન કરશો? મતદાનમાં તો એવું છે કે જે પાર્ટી આવે પણ થવું એ જોઈએ. હાલમાં જે અત્યારે ચાલી રહ્યું છે એ સરસ ચાલી રહ્યું છે, કામકાજ કાર્યવાહી પણ સારી ચાલી રહી છે, પણ જે ખરેખરી ચાલવી જોઈએ કે મહિલા સશક્તિકરણ, તો હાલમાં ખરેખર મહિલા સશક્તિકરણ એવું છે? કારણ કે આપણે એમ જોવા જઈએ તો મહિલાઓ એમ નીકળે ને તો એટલી બધી સેફ નથી જેટલી હોવી જોઈએ. આપણે આમ ઉપરથી કહીએ છીએ કે મહિલા બહુ જ સેફ છે પણ એ હકીકતમાં સેફ નથી, તો એના માટે ખરી રીતે કાર્યવાહી થવી જોઈએ. બીજું એ કે આપણા લોકલ નવસારીમાં એમ જોવા જઈએ તો જે એક ઢોરને લગતો પ્રશ્ન છે હજી સોલ્વ નથી થયો. કરીએ છીએ, ઘણા બધાની જાન પણ ગઈ પણ છતાં હજી સુધી કાંઈ એનો પગલું લેવાયું નથી. તો એ બધી જ બાબતોને, એ બધા જ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને થોડું આગળ પગલાં ભરવા. જે લોકલ પ્રશ્નો છે, લોકલ પ્રશ્નોને લઈને તમે શું માનો છો એવા કયા પ્રશ્નો બાકી છે હજી સોલ્વ કરવા? મહિલા સુરક્ષા માટે સ્ટેશનથી ડેપો સુધી જે સ્ત્રીઓ રાતે મુસાફરી કરે કે ભાઈ ટ્રેનમાં લેટથી આવતા છે સર્વિસ કરીને, તો તેના માટે સીસીટીવી કેમેરાની જરૂરિયાત છે. અને બીજું કે નવસારીમાં ઔદ્યોગિકરણ એટલું વધવું જોઈએ કે રોજગારીની તક મળે, કે બહેનો એટલીસ્ટ સુરત દમણ સુધી વાપી સુધી જે જાય છે તેને નવસારીમાં રોજગારી મળી રહે, બહેનોને રોજગારી મળવી જોઈએ. રોજગારી સિવાય બીજા એવા કયા પ્રશ્નો છે? રોજગારી સિવાય તો એમ તો ઘણા પ્રશ્નો છે પણ મને એમ લાગે છે કે લેડીઝ માટે એટલું હોવું જોઈએ કે એ બહાર નીકળતી હોય ત્યારે એને કંઈક તકલીફ ના પડે, કોઈ પણ કામ પર જતી હોય. હવે અમારે નવસારીની ઘણી બધી લેડીઝ છે જે ટ્રેનથી અપડાઉન કરે છે, જે સચિન, ઉધના, ભેસ્તાન ત્યાં સુધી જાય છે, રાતનો પ્રવાસ હોય છે, કેટલી વાર સાંજે મોડેથી આવતી હોય છે, તો એ લોકોને સુરક્ષા મળે એ રહે તો એ લોકો રોજગારમાં આગળ કંઈક કરી શકે. મહિલાઓને રોજગાર માટે બહાર જવું પડે છે, તમે શું માનો છો આ સરકારે રોજગાર માટે કંઈ કર્યું છે નવસારી માટે? એમણે કર્યું છે તો ઘણું, પણ નવસારીમાં છે ને ટ્રાફિક સમસ્યા બી બહુ છે, એના માટે બી જોગવાઈ કરવાની જરૂર છે અને આપણે રસ્તો ક્રોસ કરતા બી બહુ તકલીફ પડે છે. ટ્રાફિકની સમસ્યા છે, એ સિવાય તમે શું માનો છો એવી કઈ સમસ્યા જે સરકાર નવસારીની હજુ સોલ્વ નથી કરી શકી? હા, એ ઘણી સમસ્યા થોડી સોલ્વ તો થઈ છે પણ મેઇન પાણીનો પ્રોબ્લેમ છે આ નવસારીમાં હું અત્યારે અનુભવી છું એ છે. પ્લસ આ રેપ થાય છે એ માસૂમો પર એ એકદમ ભયંકર દયનીય છે, એ રોકવું જોઈએ. ને બીજું કે જે એલ્ડર છે કે જે 18 ઉપર લેડીઓમાં થાય છે તે બહુ જ ઇન્વોલ્વ હોય છે ને તેમાં એવું નથી કે લેડીઝ જ જેમાં ઇન્વોલ્વ હોય, જેન્ટ્સનો બી વાંક હોય, લેડીઝનો બી વાંક હોય ને બધા જ કાયમ જેન્ટ્સનો વાંક કરે છે. છોકરાઓનો 50% વાંક હોતો નથી, 50% છોકરીઓનો બી વાંક હોય છે એમાં. એટલે બંને રીતે સાઈડ જોઈ
એ હું સરકારને વિનંતી કરું છું. આમ તો સરકાર રોડ ને બધું આમ સારું કર્યું છે, ને સિટીમાં ઢોર રખડતા કે એમાં બહુ અકસ્માત બહુ વધારે થયા છે. મારા જ એપાર્ટમેન્ટમાં હું જોઉં તો એક લેડી એક્સપાયર થઈ ગઈ, એક મારી જ ફ્રેન્ડ એને ફ્રેક્ચર થયું છે, પ્લસ એક નાના છોકરા માસૂમ છોકરાને બે ઇન્જર્ડ થયું છે. રખડતા ઢોરનો પ્રશ્ન છે, એ સિવાય કયો એવો પ્રશ્ન છે? નવસારીમાં એક તો મેડિકલ કોલેજ નથી, આપણા નવસારી જિલ્લામાં મેડિકલ અને ઉદ્યોગમાં હીરા ઉદ્યોગ છે પણ ઘણી મંદી છે અત્યારે, અને પાણીની સમસ્યા તો આમ પણ જનરલ છે જ. અને અમે તો આમ ઈચ્છીએ છીએ કે મોદી સાહેબ 5 વર્ષની પણ જ્યાં સુધી આયુષ્ય એમનું છે ત્યાં સુધી આવે, ને અમારા નવસારીની જનતા આજુબાજુની અમે એવી જ ઈચ્છા રાખીએ કે મોદી સાહેબ આવે તો બધું જ અમારું આ થઈ જાય. મેડિકલ કોલેજ ખાસ જરૂર છે કે નવસારીની આજુબાજુના રહેવાવાળે બહાર જવું પડે છે સુરત, અને એના માટે જરા વિચાર કરીએ તો સારું, અને એક નવસારીને ડેવલપ થઈ જાય તો બધાને ઉદ્યોગ જનરલ બધું જ આવી જાય ઉદ્યોગમાં એનો મેચ. આ હતા નવસારીના પ્રશ્નો કે જેને લઈને મહિલાઓ આ વખતે મતદાન કરશે અને લાયક ઉમેદવારને ચૂંટી કાઢશે.